सहनावतु सहनावनतु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि नारायणं पद्मभवं वशिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमतास्य शिष्यं श्रीशंकराचार्यमतास्य पद्मपादं च अस्तमलकं च शिष्यं तन्तोटकं वाटिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये पहला मंत्र थी ओम ईशावाशमिदगुं सर्वम् यत्किंचित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मातृदक्कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविचेच्छत पुंसमाः एवं त्वयि नान्यते तोऽस्ति न कर्म लिप्यते नरे असूर्यानां ते लोकाः अन्धेन तमसा वृताः तापुंस्ते प्रीत्यापि गच्छन्ति एके चात्महनो जनाः अनेजदेकं मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत तद्धावतो नान्यत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिष्वा दधाति चौथा मंत्रमां जे वात करवामां आवी छे एवी ज वात हवे फरी पांचमा मंत्रमां करे छे एने आम तो कहे पुनरुक्ति दोष पण अहीं शंकराचार्य महाराज कहे छे वेद श्रुति ने जामातरम नास्ती एने आळस नथी
વારંવાર એની વસ્તુ કહેવા છતાં એને આસ એટલા માટે હતી શ્રુતિ માતાને કે એને એમ થાય છે કે મારો બાળક જેને હવે આ બ્રહ્મવિદ્યા જેને આ દ્રષ્ટિ જોઈએ છે તો એની દ્રષ્ટિ કેમ મળે, એને કેવી રીતે આ જ્ઞાન થાય, કેવી રીતે એના જીવન એનું જીવન કૃતાર્થ થાય, એને કૃતકૃત્યતા પ્રાપ્ત થાય, અને એટલા માટે વારંવાર કહે છે. બાકી વ્યવહારમાં પુનરુક્તિ દોષ કહેવામાં આવે છે. તમે કોઈને કશું કહો ને સામાન્ય ઘરમાં અવનતો હોય, પત્ની હોય કે બહેન આપણે વાપરીએ, ઘરમાં જે ગૃહિણી હોય એ કોઈને કહેતી હોય કે તમે આ લઈ આવજો, આ આજે લાવવાનું છે, એની થોડીક વાર થાય ને ઓલું લેતા આવજો, હં ઓલું લેતા આવજો, હં તો શું થાય, એ પુનરુક્તિ દોષ છે. તમે કોઈને પણ બીજી વાર કહો મને ખબર પડતી તમે વારંવાર કેમ કહો છો, પણ અહીંયા શાસ્ત્ર છે એ પુનરુક્તિ કરે છે. કારણ કે કેમ શિષ્યને કેમ શ્રોતાને આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે હવે આપણે પાંચમા મંત્રમાં જોઈશું તો એવું લાગે કે આગળ કીધું એ જ છે, પણ આપણા માટે કદાચ નહીં લાગે, આગલે દિવસે ભણાઈ ગયા છીએ અને લખ્યું તો કશું છે જ નહીં, કશું વાંધો નહીં. ચાલ પાંચમો મંત્ર, તદ્દૈજતિ તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ તદે જતિ તન્ને જતિ તદ્દૂરે, પછી છે ને તદ્વંતિકે છે, તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્ય સર્વસ્ય અસ્ય બાહ્યતઃ, એમાંથી એ રીતે નીકળશે. એટલે કે તદ એ જતી, તે એ જતી શબ્દ આગળ થઈ ગયો, તે ચલન કરે છે, તે ચલિત થાય છે, તેમાં કંપન થાય છે, બરાબર જોયું. તદ એ જતી, પછી કે તદ તન્ને જતી છે ને, તદ ન એ જતી, તે ન એ જતી એટલે કે એમાં ચલન થતું નથી, એ ચલિત થતો નથી. પછી કે તદ દૂરે તદ્વંતિકે, તદ્વંતિકેનો અર્થ છે તદ ઉ અંતિકે, તદ બકારા છે ને એ સંધિ થઈ છે એટલે ત્યાં ઉકારા છે, એટલે તદ ઉ અંતિકે, એટલે તદ દૂરે તે દૂર છે, ઉ એટલે વળી, તદ અંતિકે તે સમીપ પણ છે, તે સમીપ છે. પછી આ બીજી લીટીમાં કહે છે તદ અંતરસ્ય સર્વસ્ય, તદ અંતરસ્ય એટલે તે અંતરસ્ય એટલે કે એકદમ અંદર છે, સર્વસ્ય બધાની અંદર આ અંતર છે, અંદર છે. તદ ઉ પાછું તદ ઉ અને વળી તે સર્વસ્ય એ સર્વ અસ્ય તે સર્વનું આ ભાર છે, એટલે અસ્ય શબ્દ છે એ પાછું આત્મા માટે જ વાપર્યું છે. એટલે હવે આપણે જોઈએ તો શ્રુતિ માતા કહે છે કે તદ એ જતી તે ચલિત થાય છે. અને આપણે જોઈએ છીએ કે જગતની અંદર આપણે જ્યાં પણ નજર કરીએ તો જગતમાં આપણને સતત ચલન દેખાય છે, કંપન દેખાય છે, બીજા શબ્દમાં કહીએ તો મર્યાદા દેખાય છે. અહીંયા આપણે જોઈએ તો સતત એક પરિવર્તન આવે છે. અરે પણ કોઈને ઘણા વખત પછી જોયું ને, અરે તો કેટલો ઘરડો થઈ ગયો, ઘણી વખત પોતે ક્યાં છે નહીં પણ બીજાને કીધું કેટલો ઘરડો થઈ ગયો ને, અરે એટલે કે શું છે, કારની તારા ઉપર અસર થઈ. એટલે આપણે જોઈએ કે જગતના બધા પદાર્થોમાં આપણે જોઈએ છીએ કે કારની મર્યાદા છે, કારના લીધે એમાં સતત ફેરફાર થઈ રહ્યો છે, એમાં સતત વિકાર થઈ રહ્યો છે, એમાં પરિવર્તન થયું છે. ત્યારે શ્રુતિ માતા કહે છે તદ એ જતી તેમાં ચલન જોવા મળે છે, એટલે કે આ જે ચલન જોવાય છે જેમાં પરિવર્તન જોવામાં મળે છે એ ખરેખર તો શું છે, એક જ ચેતન તત્વ આ નામ અને રૂપમાં રૂપી જગતમાં ભાસી રહ્યું છે અને એમાં જ પરિવર્તન છે. તદ એ જતી તેમાં ચલન છે.
એના માટે આપણે સરળ દ્રષ્ટાંત જોઈએ તો આ પંખાનું, બરાબર, કોણ ચાલે છે? તો કે પંખો ચાલે છે. ખરેખર પંખાને ચલાવનાર તો કોણ છે? વીજળી. આપણે બંધ કરી દઈએ વીજળી તો પંખો ચાલતો બંધ થાય. એટલે ખરેખર તો વીજળી છે, પણ વીજળી કેવી છે આપણે જોઈ શકતા નથી. પણ જે જોઈ શકાય છે, પંખો ચાલી રહ્યો છે, એ પણ વીજળીનું જ કાર્ય છે. એટલે વીજળી જ આ સ્થૂળ રૂપે આપણી પાસે પ્રગટ થઈ રહી છે. થાય ને, તું કહી શકે ને, વીજળી જે સૂક્ષ્મ છે, જે દેખાતી નથી, એ જ આપણને આ સ્થૂળ રૂપે જણાઈ રહ્યું છે. એ જ રીતે, જેમ કે એ જ રીતે કહીએ તો આ જગતની અંદર શું કીધું? ઈશા વાસ્યમ, ઈશ્વર સિવાય બીજું કશું જ નથી, આ આત્મતત્વ સિવાય બીજું કશું જ નથી, આ ચેતન જ છે. ત્યારે આ જગતમાં તો આપણે શું કહીએ છીએ? જડ, ચેતન, એ બધું શું છે? આપણે કહ્યું જડ અને ચેતન તો ખરેખર તો નામરૂપ છે. એટલે શું કહી શકાય કે જેમ આ પંખો છે એ વીજળીનું સ્થૂળ રૂપ છે, એમાં જગત જે દેખાઈ રહ્યું છે, જેની અંદર સતત પરિવર્તન દેખાય છે, જેમાં કાળના પ્રભાવમાં છે, એ જગત કેવું છે? ચેતનનું સ્થૂળ રૂપ છે. બરાબર, જેમ પંખો સ્થૂળ રૂપ છે ઉર્જાનું, વીજળી એટલે છે તે તો ઉર્જા થઈ, શક્તિ, એનું સ્થૂળ રૂપ છે. એ રીતે આ જગત પણ આત્માનું, ચેતનનું સ્થૂળ રૂપ છે. અને એટલે કોણ બદલાઈ રહ્યું છે? આત્મા જ બદલાઈ રહ્યો છે, આત્મામાં જ પરિવર્તન આવી રહ્યું છે, આત્મા જ નિકારી છે એવું લાગે. એટલે કે શું થયું ખરેખર? તો કેમ થયું એવું? તો કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. અજ્ઞાનના લીધે આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. એટલે નરસિંહ મહેતા કે જીવ થકી, આપણે શિવ થકી જીવ થયો એ જ હશે. એ શિવ છે એ જ અત્યારે જીવ બની ગયો છે. બરાબર છે, શિવ છે, સાચી વાત છે, જીવ છે એ શિવ બની ગયો છે. અને શું થાય છે પછી? જીવ શિવ એ જીવ બની ગયો એટલે સંસારી બની ગયો. ઘડીકમાં સુખી થાય છે, ઘડીકમાં દુઃખી થાય છે, ઘણાકમાં આનંદ આવે છે, તો ઘડીકમાં એટલે દુઃખ થાય છે, પરેરી થઈ જાય છે. અને આ બધું સુખ દુઃખ એ બધું થઈ રહ્યું છે. અને એને દૂર કરવા માટે કહે છે દુઃખ નિવૃત્તિ સુખ પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ માટે અને સુખની પ્રાપ્તિ માટે સતત આ મથી રહ્યો છે, જીવ મથી રહ્યો છે, અનેક અનેક શોધ કરે છે. શેના માટે? દરેક શોધની પાછળનું હેતુ શું હોય છે? સુખની પ્રાપ્તિ. સુખની પ્રાપ્તિ આમ જોવા દઉં ખરેખર તો સગવડની પ્રાપ્તિ થાય, પણ સગવડ નહીં, પણ સગવડ દ્વારા પણ મને એમ લાગે છે કે સુખ મળે છે. એટલે આમ સતત આ જીવ કહીએ એટલે કે ચેતન જ, એ પરમાત્મા જે જીવ જગત રૂપે ભાષે, જીવ જગત અને જીવ જગત વચ્ચે થતો જે વ્યવહાર છે એ ખરેખર તો ચેતન કર્યો છે. એટલે જે કંઈ સર્જન થઈ રહ્યું છે, જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે, જે કંઈ કંપન થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે? ચેતનમાં જ. કારણ કે સ્થૂળ રૂપ છે જગતનું, જગત એ ચેતનનું સ્થૂળ રૂપ છે, જીવ એ સ્થૂળ રૂપ છે. એટલા માટે આ ચેતન જ કરી રહ્યું છે ખરેખર તો એવું લાગ્યા. પણ ખરેખર શું છે? આપણે એવું લાગે કે આ ચેતન એટલે કે આત્મા સતત બદલાઈ રહ્યો છે, પણ ખરેખર એવું તો છે નહીં. કારણ કે ન એ જતી કહે છે સુધી તો, એટલે એનો અર્થ એ થયો કે જે આ ચલન થઈ રહ્યું છે, જેને આપણે કહીએ છીએ આખું જગતમાં તો કેટલા બધા જીવો છે, અસંખ્ય જીવો છે, પણ એ બધું ખરેખર તો છે વાસ્તવિક નથી, અનેકતા વાસ્તવિક નથી. કારણ કે શ્રુતિ કહે છે તે તદ એ જ હતી, તે એક વચન વાપરે છે, એટલે એક વચન વાપરે છે, એ જ કહે છે કે ખરેખર એક જ તત્વ છે અને એ ચેતન જ અસ્થૂળ રૂપે ભાસી રહ્યું છે. હવે એના સંદર્ભમાં વિચાર કરીએ તો આ તે સ્થૂળ રૂપે ભાસી રહ્યું છે એ ખરેખર શું છે? તો આ જેને વ્યક્તિ કહીએ છીએ, જેને એક વ્યક્તિ એટલે દ્રષ્ટિકો, વ્યક્તિકો અને આ જગત એટલે સમષ્ટિ, એ બધું બનેલું છે શું? તો કે પંચમહાભૂતનું છે. બરાબર, પંચમહાભૂતનો વિચાર કરીએ તો આ પૃથ્વી છે એ કોનું સ્થૂળ રૂપ છે? તો કે એના કારણનું. એનું કારણ શું છે? પૃથ્વીનું કારણ શું છે?
પૃથ્વી શેમાંથી ઉત્પન્ન થઈ છે? જરાક ઊંધું જાઓ પ્રક્રિયામાં. જેમ આપણે જોયું આકાશમાંથી વાયુ, એ વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. તો હવે પૃથ્વીમાંથી ઉલટું જોઈએ તો શું થાય? પૃથ્વી કોનું કારણ છે? પૃથ્વીનું કારણ કોણ છે? જળ. એટલે પૃથ્વી જળનું સ્થૂળ રૂપ છે, જળ અગ્નિનું સ્થૂળ રૂપ છે, અગ્નિ વાયુનું છે અને વાયુ આકાશનું સ્થૂળ રૂપ છે. અને આકાશ કોનું સ્થૂળ રૂપ છે? તો કે પ્રકૃતિનું, માયાનું. એટલા માટે આપણે જોઈ શકીએ કે છેવટે આ માયા પણ ચૈતન્યના આધારે છે. એટલે ખરેખર આ ચૈતન્ય જ, આ તો કહેવા માટે કે કારણ કે મને ચલન દેખાય છે માટે આપણે કહીએ છીએ કે આ ચલન ચેતનમાં છે. તત એ જતી તે એ ચલિત થાય છે, પણ ખરેખર તો ચૈતન્ય સિવાય કશું છે જ નહીં. જો આપણે એના માટે સૌ બીજો દ્રષ્ટાંત લઈએ, જેમ કે આ ઘડો છે, તો અંદરની વસ્તુ છે જે અહીંયા કશું ભરેલું નથી, એટલે આપણે કંઈ ઘટાકાશ. આ શું છે? ઘટાકાશ, બરાબર. હવે આ ઘટાકાશ ક્યાં છે? તો કે આકાશની અંદર, બરાબર. આ ઘટાકાશ, આની અંદર આ ઘટાકાશ કહીએ તો આ ઘટાકાશ કેમાં છે? તો કે આકાશમાં. આ શરીર પણ ક્યાં છે? આકાશમાં. આકાશમાં એટલે આપણે બેસી શકીએ નહીં, અવકાશ ન હોય. આકાશ એટલે અવકાશ પ્રદાતુ આકાશ, જે અવકાશ પ્રદાન કરે છે, જે આપણને સ્થાન આપે છે આપણે રહેવા માટે, એને આકાશ કહીએ. એવી રીતે આ ઘડાની અંદર એટલો ઘટાકાશ કહીશું શબ્દ વાપરીએ તો. આ ઘટાકાશ ક્યાં છે? તો કે આકાશની અંદર. પણ ખરેખર શું છે ખબર છે? ઘટાકાશ આકાશમાં નથી, પણ આ ઘડો છે એના લીધે બે વિભાગ પડ્યા. પણ કે આ ઘટાકાશ છે અને બીજા શબ્દને વાપરે તો મહાકાશ, બરાબર. પણ ખરેખર તો ઘડો ક્યાં છે? આકાશની અંદર છે. ઘડો આકાશમાં છે, ઘટાકાશ એ આકાશમાં નથી. ખ્યાલ આવે છે થોડુંક સૂક્ષ્મ? કે ઘડો એ આકાશમાં છે, એવી રીતે ખરેખર તેમનું ચલન જણાઈ રહ્યું છે આ શરીરમાં, વ્યક્તિગત દ્રષ્ટિએ શરીરમાં અને જગતમાં એ ખરેખર ચલન જણાઈ રહ્યું છે. ત્યારે ખરેખર તો શું છે? આ બધું શેમાં છે? ચેતનમાં. પણ ચેતન કેવો છે? એમાં કોઈ પરિવર્તન નથી. એટલે આ શરીર પણ ચેતનમાં છે અને આ જગત પણ ચેતનની અંદર છે, ચેતનનો જ વિલાસ છે. પણ છતાં ચેતન કેવું છે? ન એ જતી, પણ એ ખરેખર એમાં કોઈ પ્રકારનું ચલન નથી. પણ ચલન કેમ કીધું? કારણ કે તેમાં ચલન જણાઈ રહ્યું છે. એની શ્રુતિ શું કરે છે? જે આપણને જણાય છે એનો તિરસ્કાર નથી કરતી, એનો પહેલાં અનુવાદ કરે છે. આ જે ચલન જણાઈ રહ્યું છે એ ચલન એ સ્થૂળ રૂપ છે, પણ પછી સ્થૂળ તરફ થઈ સૂક્ષ્મમાં જઈએ તો ખરેખર ખબર પડે કે આ તો જે આપણે ચલન દેખાય છે, જે આ દ્રષ્ટામાં, આ દૃશ્યમાં અને વચ્ચેનું જે દર્શન બને વચ્ચેનો જે સંબંધ છે, એ ખરેખર જે ચલન દેખાય છે એ તો સત્ય નથી. એ તો આત્મા ઉપર, ચેતન ઉપર થોપવામાં આવેલું છે, આરોપ કરવામાં આવેલો છે. અને એટલે તરત જ શાસ્ત્ર કહે છે કે ખરેખર ચેતનમાં ચલન નથી, વિકાર નથી. જેવો આપણે નિર્ણય કર્યો હોય તદ જતી, તદ એ જતી, ઓહો આ ચેતન જ ચેતન વિકારી બની ગયું. તો કે ના, તરત જ આપણે જીવ એટલે બહુ સુંદર છે એની મથળ. શાસ્ત્રની મેથડ એવી છે કે તમે કશું કે એટલે આપણે તરત એક નિર્ણય બાંધી દઈએ. તમે જો બહુ આપણી બુદ્ધિ કેવી રીતે કામ કરે છે, કેવો નિર્ણય બાંધે છે, કોઈની સાથે કંઈ વ્યવહાર કર્યો એટલે કે તમને આ નથી આવડતું, શું તમને આ નથી ફાવતું ને? પણ એ વખતે એ વ્યક્તિએ કદાચ ન ખાધું હોય કે ન સ્વીકાર્યું હોય એટલે એને નથી ભાવતું કે નથી ખાતી એવું પણ ન કહી શકાય. કયા સંજોગોમાં એણે કહેવામાં આવ્યું છે? આપણે મોટે ભાગે એ પ્રકારનો તાત્પર્ય નિર્ણય કરતા હોતા નથી. એટલે શ્રુતિ પણ એમ કહે છે કે શ્રુતિ તો બહુ સભાન છે, તરત જ કે ભાઈ તું એમ માનતું હોય કે ચેતન એ જ હતી, તો કે ના, તરત જ એવું નિર્ણય બાંધે તો એ પહેલાં તો એની એ કહેવાની પાછળનો હેતુ એ છે કે આપણે અનુભવીએ છીએ માટે કહે છે. પણ પછી કહે છે ન એ જતી, તત ન એ જતી, એમાં કંઈ ચલન થતું નથી. પણ આપણે તો હમણાં કીધું ચલન થાય છે, અમે અનુભવાય છે. તો કે હા, ચલન અનુભવાય છે, પણ એ ક્યાં છે? જે ચલન છે એ ક્યાં છે? મનનું સ્પંદન છે. અને આ સ્પંદન શબ્દ છે એ ખરેખર તો
मांडुक्य कारिकामां अलात शांति प्रकरण में आए अलात शांति प्रकरण में त्या बहुत सरस दृष्टांत आपे अपने दिवाळी आए ने એટલે ફુલઝર લાવી ફુલઝર નાના હતા ત્યારે આપણે ફુલઝર વધારે ગમે ફટાકડા બીજા કરતા અને ફુલઝર લઈ હાથમાં અને પછી આમનામ નામ કરી બોલ બોલ જો એકડો થયો ત્યારે નાના હોય તો શું એકડા બગડા આવડતા હોય એટલે એકડા બગડા કરે જો એકડો કર્યો આ બગડો કર્યો જવાબ કયો થયો હા થયો એટલે અનેક આકાર આપણે અંદર આપણી ફુલઝરમાંથી ઊભા કરીએ છીએ એટલે એ શું કહે છે ફુલઝર સ્પંદન એમ આ જગત છે ખરેખર જે બધું દેખાઈ રહ્યું છે ખરેખર કોનું સ્પંદન છે મનનું મનનું સ્પંદન છે એમ કેમ કહું છું ભાઈ તો જો જ્યારે આપણે સૂઈ જઈએ હે ત્યારે આ જગત તો છે જ નહીં કશું જ નથી પણ આ શરીર પણ આપણે સક્રિય નથી શરીર સક્રિય નથી પણ એ વખતે કોણ સક્રિય હોય છે મન સ્વપ્નું આવે ત્યારે કોણ સક્રિય હોય છે મન અને પછી આપણે ખબર છે કે મન જ્યારે સક્રિય થઈ જાય ત્યારે તો કેવી મજા પડે ત્યારે એટલું સરસ સ્વપ્ન આવે હા હા હિમાલયમાં ગયા ગંગા મેં પછી આશ્રમમાં જવાનું છે એટલે આશ્રમમાં ગયા શું હવે તો ત્યાં સાંભળ્યું કે હવે તો ત્યાં છે ને રિવરફ્રન્ટ થઈ ગયું છે જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ છે ને કેવું ચાલવાની સાબરમતી પર ચાલવાની મજા પડે છે એમ આપણે હવે રોજ આપણે મોબાઈલમાં વિષ્ણુ સહસ્ત્ર કે કંઈક બધું ભજન વગેરે ટેપ કરીનેથી લઈ જશું એ બધું વિચાર કર્યો એટલે બધું પાછું સ્વપ્નમાં આવે કે આપણે ઋષિકેશ ગયા રિવરફ્રન્ટ ઉપર તમે ચાલતા હતા અને સાથે સાથે એ બધા ભગવાનને ભજન સાંભળતા હતા કે કહો કે હું પાડી એલાર્મ વાગ્યો પણ ત્યાં સુધી શું હતું કે સ્પંદન થયું મનનું સ્પંદન હતું બીજું તો કંઈ હતું જ નહીં ત્યારે એ રિવરફ્રન્ટ પછી ભજન ચાલતા હતા એને આપણે ચાલતા હતા ત્યારે આપણી સાથે બીજા પણ બધા સાધકો સાથે હતા અને એકદમ ડોલતા હતા વાહ શું મજા પડે છે અને કદાચ એમાં ઝઘડો થયો હતો તો દુઃખે થાય આમ ડોલતા નહોતા તો બધા એકદમ ગુસ્સો થયો તો દુઃખ થાય ને કંઈક કંઈક થઈ જાય તો એ બધું ક્યાં થયું મનનું સ્પંદન છે એ મનના સ્પંદન સિવાય કંઈ છે નહીં પછી એ કરતાં કરતાં થાકી ગયા અને પછી સૂઈ ગયા મન પણ શાંત થઈ ગયું સ્વપ્નો તે ક્યાં સુધી ચાલે એ મન ભોગવતા ભોગવતા એ મન થાકી ગયું એટલે સૂઈ ગયા અને ત્યાં મન પણ નથી તો પછી ત્યાં શું હોય છે કંઈ જ નથી ત્યાં કોઈ ભય તો નથી આ જગત નથી કંઈ જ નથી સ્વપ્નોનું જગત પણ નથી જાગૃત જગત પણ નથી પણ કોણ છે હું છું આત્મા છે એટલે એનો એ થયો કે આ જે કંઈ ચલન દેખાય છે એ ચલન ક્યાં છે તો કે મનનું સ્પંદન છે જેમ આપણે પોતે જ કોઈ કારણસર આપણને દોરડામાં સર્પ દેખાય બીજા તક નાના માળા કરવી છે એટલે એને માળા દેખાય આ માળા ભગવાન સામેથી મૂકીને ગયું કોક મૂકીને ગયું આપણે મજા પડી ગઈ છે દોરડું તો કોઈને માળા દેખાય કોઈને સર્પ દેખાય છે તો કોઈને ભૂચિત્ર દેખાય છે એક જ દોરડાની અંદર માળા ભૂચિત્ર સર્પ આ બધું જ જોવામાં આવે છે પણ આપણને ખબર છે કે શું છે કલ્પના છે ખરેખર તો આ દોરડા ઉપરની કલ્પના છે ખરેખર તો આ દોરડા પર થયેલું સ્પંદન છે અને એ રીતે અહીંયા પણ આત્મા એક જ છે અને આ બધું જ એના પર આત્મતત્વ પર કરેલું મનનું સ્પંદન છે કલ્પના છે જેમ અલંક સોનું એક જ છે પણ અલંકાર જુદા જુદા અલંકાર ખરેખર તો સોના પરની કલ્પના છે કેમ કારણ કે જ્યારે અલંકાર દેખાય છે ત્યારે પણ સોનામાં સોનાના સોનત્વમાં સોનાત્વમાં સોનું સોનાપણામાં એમ કરીએ ગુજરાતી કહે તો સોનાપણામાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી ફક્ત એના ઉપર આપણે અલંકાર છે એવું કહીએ છીએ એવી રીતે આપણે જ્યારે સમજણ પડે કે આ જગત દેખાય છે ખરેખર તો શું છે આત્મા ઉપરનું સ્પંદન માત્ર છે ખરેખર જે દૈત જણાય છે જે સંસાર જણાય છે સંસાર એટલે મારો તાર
આ મારું છે, આ તારું છે, એ જ દેખાય છે. એના કારણ થતા રાગ અને દ્વેષ, એનું નામ સંસાર. સમજી, બહુ સરસ સમજાવે, ઘણી વાર કહ્યું છે. ઘણી વખતે માને સંસાર એટલે શું, એક માને એના માટે આપણે સામાન્ય લોકોની માન્યતા શું છે. એક એક છોકરો હતો, નાનો હતો, ત્યારથી સ્વામીજી પાસે આવ્યા પછી 10-11 વર્ષ સુધી કે દેખાણો નહીં, કંઈક એને ભણવામાં ને બધા કામમાં પડી ગયો. થોડાક વખત પછી 10-12 વર્ષ પછી સ્વામીજી પાસે આવ્યો. સ્વામીજી, હું આપને પ્રણામ કરવા આવ્યો છું, મારા સંસારને સાથે લઈને આવ્યો છું. એટલે સંસાર એટલે પત્ની બાળકો, ના એ સંસાર નથી. પણ સંસાર એટલે જ્યાં રાગ છે, દ્વેષ છે, મારું તારું છે, એ સંસાર છે. અને એને જાણવાનું છે કે કેવું છે, મનનું સ્પંદન છે, એ સત્ય નથી, એ કેવું છે, મિથ્યા છે. અને એનું બસ એટલું જ છે કે આ જાણવું જ, જાણવાનું છે, બાકી કંઈ કરવાનું નથી. જે છે એ રહેવાનું જ છે. પણ એને જાણવાથી શું થશે, ફક્ત ભાત થઈ જશે. અને એટલા માટે કહે છે તત્ એ જતી, જે તને જે ચલન દેખાય છે એ કેવું છે, ખરેખર સત્ય નથી. કારણ કે ન એ જતી, એમાં કોઈ પણ ચલન નથી, એ તો કેવું છે, મિથ્યા છે. આ બધું જ શું દેખાય છે, જે દેખાય છે એ ખરેખર આ ચૈતન્ય ઉપરનો જ વિલાસ છે, એનું સ્પંદન છે. અને એના માટે તમને કોઈ ભાગવતમાં જે કથા આવે છે કે એક વખત ભગવાને કહ્યું કે હું તમને રાસલીલા રમાડીશ, અને પૂર્ણિમાને દિવસે પતિ ગોપીને બોલાવ્યા. અને આમ જોઈએ તો ખરેખર કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન મધ્યમાં છે અને ગોપીઓ બધી ગરબા લઈ રહી છે, રાસ રમી રહી છે. પણ જો ગોપી દ્રષ્ટિ કરીએ તો ત્યાં એમ કે છે, એક અંગના અંગને માધવા, એક એક ગોપીની વચ્ચે એક એક માધવ છે. એક ગોપી, એક માધવ, એક ગોપી, એક માધવ. અને વચ્ચે ખરેખર શ્રી કૃષ્ણ દર્શન જોયું તો વચ્ચે ભગવાન સ્થિર ધરીને એમ મુરલી વગાડી રહ્યા છે. એમ આત્મા કેવો છે, સ્થિર છે, પણ છતાં આપણને એ જાણે કે ગરબા, જેમ ગોપીઓ ગરબા લઈ રહી છે એમ તેમાં પણ ચલન દેખાય છે. પણ વાસ્તવમાં આત્મા ચાલી રહ્યો નથી, પરંતુ આપણી દ્રષ્ટિ ક્યાં છે એમ એના ઉપર આધાર રાખે છે. એટલે આમ તદ એ જતી, તદ ને જતી, પછી શું કહે છે, તદ દૂરે તદ અંતિકે, બરાબર, તદ દૂરે તદ તદ ઉ અંતિકે, તે દૂર પણ છે અને અંતિકે એટલે સમીપ પણ છે. હવે દૂર એટલે ક્યારે, કેવી દૂર, અમારાથી દૂર છે એટલે કયા સંદર્ભમાં, કે દેશની દ્રષ્ટિમાં, દેશની દ્રષ્ટિમાં અમારાથી દૂર છે, એવું કઈ સમય તે આગળ વાત કરી કાળની. અહીંયા કહે છે દેશની દ્રષ્ટિમાં કહે છે દૂર છે. પણ ખરેખર જોઈએ તો અહીંયા શંકરાચાર્ય મહારાજ દૂર અને સમીપના સંદર્ભમાં બહુ સરસ કહે છે, કિંચ તદ દૂરે વર્ષ કોટી સતૈહી અપી અવિદુષા અપ્રાપ્તવત. એટલે કહે છે કોઈ પણ વસ્તુ એવું બને કે અત્યંત નજીક હોય. અહીંયા જે શંકરાચાર્ય મહારાજ કહે છે ભાષ્યમાં કે તદ દૂરે વર્ષ કોટી સતૈહી, તે હજારો સેંકડો કરોડો વર્ષથી, સેંકડો કરોડો કરોડ અને પછી સોય ગુણ એટલા, એટલે હજારો કરોડો વર્ષો સુધી એ દૂર છે. કોના માટે, અવિદુષા, એટલે કે છે કે વસ્તુ એકદમ સમીપમાં સમીપ હોય, નજીકમાં નજીક હોય, પણ છતાં એ દૂર હોઈ શકે. કેવી રીતે, તો આપણું પ્રસિદ્ધ દ્રષ્ટાંત કે સત્સંગમાં જવાનું છે અને એટલે સંન્યાસીના તો ગળામાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ, બીજું તો કાંઈ નહીં. એટલે રુદ્રાક્ષની માળા જરાક પહેરવા માટે વિચાર કર્યો કે આ મુકાઈ ગઈ છે, મુકાઈ ગઈ છે, હવે શું કરું. એટલે શોધાશોધ કરવા માંડ્યા અને પાછા કોઈ લેવા આવે સ્વામીજીને, એટલે સ્વામીજી હજી કેમ બહાર નથી નીકળતા, અવાજ આવે છે, શું થાય છે, સ્વામીજી શું કરો છો, તો કે માળા મળતી નથી, નજીકની વ્યક્તિને તો કહી દેવું પડે, માળા નથી મળતી. કે રુદ્રાક્ષની માળાની વાત કરતો કે હા, એ તો તમારા ગળામાં જ છે, એટલે અત્યંત નજીક છે, અત્યંત સમીપ છે, પણ છતાં મને જ્ઞાન નથી એનું, એટલા માટે મારા માટે શું છે, દૂર. અને દૂર છે એટલા માટે શું કરું છું, પ્રયત્ન કરું છું એને નજીક મેળવવા માટે, એને મારી પાસે લાવવા માટે પ્રયત્ન કરું છું. ક્યારે એ પ્રયત્ન પૂરો થાય, સત સત કોટ વર્ષ કોટી સતૈહી અપી
એ કરોડો વર્ષ પણ થઈ જાય, સેંકડો કરોડો વર્ષ સુધી પણ હું મારી શોધ ચાલુ જ રાખું ત્યાં તો પણ એને મળે નહીં. જેમ દસમો છે, બધાની વાર્તાને તો ખબર છે કે જેમ દસમો છે દસમાને શોધે છે. ત્યારે નાનકડી વાર્તા કહી દે તો જરા મજા પડે. કેટલાક લોકો એવા છે કે જે નવા છે માટે, કે એક આશ્રમમાં બધા છોકરાઓ રહેતા હતા, રોજ ભણવાનું થાય પછી અનઅધ્યન દે, એક આપણે પ્રતિપદા ને એવું આવે ત્યારે ભણવાનું હોય નહીં. એટલે એક વખત બધાને થયું કે કેટલા વખત અહીંયા છીએ તો ચાલો ફરવા જઈએ, અને ગુરુજીને રજા લઈ લે. એ બધી કે શું ભાગવત કરો છો, ગુરુજી જવા દો ને. પણ કે આ બધાની જવાબદારી કોણ લેશે? તો કે હું લઈશ ગુરુજી મહારાજ, હું લઈશ. એ કેટલા જણ જાઓ છો? તમે દસ જણ જઈએ છીએ. તો કે ભલે, તારી જવાબદારી, કંઈ પણ કોઈને કશું થવું જોઈએ નહીં. એટલે હવે તો જવાબ લાગણ કીધી એટલે થોડીક ટેન્શન પણ આવી ગયું કે ગુરુજીની પાસે કીધું છે કે બધાનું ધ્યાન રાખીશ. બધા ગયા, રસ્તામાં નદી આવી, એટલે હંમેશા નર્મદામાં નાતા હોય તો હમણાં થાય કે હમણાં પાણી છૂટશે, એમ કે પાણી ન છૂટે ના રે, પણ છતાં એવું મનમાં થયું હોય. અને એટલે બરાબર બધાને કાગળા ભીડી લેજો અને આપણે નદી પાર કરી જઈએ. અને નદી પાર કરવા માટે પાછા બીજા કિનારે ગયા અને પૂછે છે કે ચાલો હવે અત્યારે બધાને ગણી લો કે આપણે બધા સલામત તો છે, નદીમાં કોઈને કંઈ થયું નથી ને, કારણ કે ક્યારે પાણી આવ્યું અને શું થાય તો ખબર પડે નહીં. ગણવા મીઠા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જ છે, દસમો ક્યાં ગયો? હવે જે પોતે જ છે એ દસમો પોતાને ગણતો નથી, તો એ દસમાની શોધ કરવા માટે ગમે તેનું કરે ને. આખે ઝાડ ઉપર કેટલી વાર ફર્યા, જપ કર્યા, કંઈ કંઈ કરો, પણ ક્યારે મળે ને. વર્ષ કોટી સતૈરપી દસમો પોતાને શોધે, એટલે બધાને ગણ્યા, દમ ગણ્યા, અહીંથી ગણ્યા, બાજુથી ગણે, પણ ક્યારે દસું મળી શકે નહીં. સમીપ હોવા છતાં પણ એ મારાથી દૂર થઈ જાય, કારણ કે પોતાને ગણતો નથી. એના માટે એક સરસ છે, લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉત કે ઉચ્યાવર રામચંદ્ર. લહેર ઢૂંઢે, આપણે લહેર ઢૂંઢે જલ કો, નીર કો, ઓલી તરંગ છે એ પાણીને શોધી રહ્યું છે, તરંગ પાણીને શોધી રહ્યું છે, શોધી રહી છે ને, કદાચ સ્ત્રીલિંગ નહીં આવતી, ન્યુટર આવતું હોય તો પેલું તરંગ છે એ પાણીને શોધી રહ્યું છે. આ સૂતરનું કાપડ છે એ સૂતરને શોધી રહ્યું છે, અને જીવ છે એ બ્રહ્મને શોધી રહ્યો છે. તો ક્યારે અંત આવે? તદ દૂરે તદંતે, કે જે અજ્ઞાનના લીધે આ જીવ જીવ છે ખરેખર તો શિવ જ છે, એટલે એની વચ્ચે કંઈક અંતર ઊભું થયું, અજ્ઞાનના લીધે ઉત્પન્ન થયેલું અંતર. જેમ પેલું આ કાપડ છે સૂતરથી જરાય, સૂતરનું કાપડ છે એટલે સૂતર એનાથી જરાય ગયું નથી, પણ એક અંતર ઊભું થઈ ગયું. હવે એ અંતરનો અંત ક્યારે આવે? કારણ કે એ મેં માની લીધું છે ને, આ મારી માન્યતા છે એ બ્રહ્મ છે, એ ક્યારેય દૂર થઈ શકે નહીં. જેમ જીવ છે એ પોતાને અપૂર્ણ માને છે, છે શિવ પણ પોતાને અપૂર્ણ માને છે, અને પછી પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. પૂર્ણતા મારાથી દૂર છે, કારણ કે અજ્ઞાનના લીધે માને છે પૂર્ણતા દૂર છે, એટલે શું થયું? પૂર્ણતાને મારે પ્રાપ્ત કરવાની છે, મારાથી દૂર છે એટલે પ્રાપ્ત કરવાની છે, એ મારા માટે ધ્યેય બની ગયું, બરાબર, અથવા તો સાધ્ય બની ગયું, મારે એને સિદ્ધ કરવાનું છે, અને હું બની જાઉં સાધક. અને સાધક અને સાધ્ય એ બે વચ્ચેનું અંતર ક્યારે પૂરું થાય? કારણ કે સાધક ચાલતો જાય છે, પણ સાધ્યને પ્રાપ્ત કરવા માટે એ અંતર ક્યારે પૂરું થઈ શકે નહીં. કારણ કે જે પોતાને અપૂર્ણ માને છે અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આ જગતમાં મથે છે, આ જગતમાં મથે કે અંદર મથે, પણ છતાં એ અંતર ક્યારે પૂરું થાય નહીં. અને પછી એના લીધે શું થાય? રાગ અને દ્વેષ વધે, પછી એ પૂરું ન થાય તો આ જન્મમાં પૂરું થાય તો બીજા જન્મની તૈયારી કરી, સ્વર્ગમાં જવાની તૈયારી કરીએ. કારણ કે તો પછી શું થાય? સતત ચાલ્યા જ કરે, ઉદમ મૂલ્ય મધશાખા, અને આ સંસાર દુઃખમ વધતું જ જાય, અને અંતર ક્યારેય પૂરું થાય નહીં. એટલે તદ દૂરે, એટલા માટે કહે છે કે અંતર ક્યારે પૂરું થઈ શકે નહીં. પણ કેટલાક માટે કહ્યું છે તદ અંતુ કે, અને વળી તે જ સમીપમાં સમીપ છે,
તે કેવું છે? સમીપમાં સમીપ છે. કેવી રીતે? કે જેમ દસમાને શોધી રહ્યો છે, તો એના માટે કયું? એને શોધને દૂર કરવા માટે એક જ વસ્તુ કે તું દસમો છે એ જાણવું પડે. બરાબર, તું દસમો છે એ જાણવું પડે. એવી રીતે જ્યારે બીજી દ્રષ્ટાંતે કે એક રૂમમાં અંધકાર છે અને અંધકારને દૂર કરવા માટે બધા મોટા મોટા તબક્કા લઈ આવે અને અંધકારને ઉલેચવા માંડે, અંધકારને દૂર કરીએ, તો ક્યારે અંધકાર દૂર થાય? ક્યારે નહીં. પણ એના માટે એક જ વસ્તુ છે, પ્રકાશ લાવવો હોય લાઇટ, પ્રકાશ લાવીએ, લાઇટ લાવીએ, અંધકાર દૂર થઈ ગયો. એટલે એ જ રીતે તદ દૂર, જે દૂર છે અજ્ઞાની માટે, એને જ્યારે જ્ઞાનનો પ્રકાશ મળે ત્યારે શું થાય? તદ અંતિક, એ અત્યંત સમીપ છે. આત્મા નજીકમાં નજીક છે. એટલે કે કોણ નજીકમાં નજીક છે? આત્મા જેને આ જ્ઞાન થાય એના માટે નજીક છે. અને નજીકમાં નજીક કોણ છે? તમારી નજીકમાં નજીક કોણ છે? આપણે પહેલે દિવસે ચર્ચા કરી હતી. કોણ છે? હું. એટલે હું જ પૂર્ણ છું. જો આત્મા પૂર્ણ હોય એ નજીક છે, એટલે ખરેખર હું જ સમીપ છું, એટલે હું જ પૂર્ણ છું. અને જીવનમાં અપૂર્ણતા લાગતી, જીવત્વ લાગતું હતું, એ કોના કારણે છે? અજ્ઞાનના કારણે. જેમ પ્રકાશ આવતા અંધકાર દૂર થયો, એમ જ્ઞાન આવતા આ શું થયું? એકદમ સમીપ બની ગયો. જે દૂર હતો એ સમીપ બની ગયો. આવું વિરોધાભાસ શ્રુતિ એટલા માટે વાપરે છે કે જેથી કહું ને એક માન્યતામાં બેસતા બંધાઈ ન જઈએ. જેને દૂર માનવામાં આવતું હતું, જેને અપૂર્ણ માનવામાં આવતું હતું, ખરેખર અપૂર્ણ નથી, દૂર નથી, એ તું જ છે, આત્મા છે. તું આત્મા છે. સમીપમાં સમીપ હું છું, એટલે હું એટલે આત્મા, એટલે તું આત્મા છે. આત્મા તારાથી ક્યાંય દૂર નથી. જરાક સૂક્ષ્મ સમજણ પર, કે પહેલાં કહે છે કે સમીપમાં સમીપ આત્મા છે, અને સમીપમાં સમીપ કોણ છે? ખરેખર તો હું છું, એટલે હું આત્મા છું. એ આત્મા કે પરમાત્મા એ તારાથી દૂર નથી, તું જ એ છે. એટલે તો પછી આ વાત કરી પછી બીજા વિરોધાભાસની વાત કરે છે. શું કહે છે? તદસ છે, સર્વસ છે. બીજી લીટીમાં કહે છે તદંતસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. બરાબર, એટલે તદ અસ્ય સર્વસ્ય અંતઃ તદ ઉ સર્વસ્ય બાહ્યતઃ. તે આ સર્વની અંદર છે અને તે એ સર્વની બહાર છે. અંદર અને બહાર કેવી રીતે પહેલાં કહેવાય એ આપણે નક્કી કરીએ. તો જગતના સંદર્ભમાં જોઈએ તો આત્મા અંદર છે. બરાબર, જગતના સંદર્ભમાં જોઈએ તો આત્મા એ અંદર છે. અને આત્મા અંદર છે એટલા માટે કેવી રીતે કહીએ કે જેમ દોરડામાં દેખાતા સર્પની અંદર કોણ છે? દોરડું. દોરડું ક્યાં છે? સર્પની અંદર છે. કેમ અંદર છે? કારણ કે સર્પની આત્મા છે. સર્પનો આત્મા છે અથવા તો અંદર છે, કારણ કે દોરડાની લંબાઈ એ સર્પની લંબાઈ છે, દોરડાની જાડાઈ સર્પને જડાય છે, એટલે કે એનો આત્મા છે. એ જ રીતે હું કોણ? હું એટલે કે આત્મા, ચેતન. અને એ તમે જુઓ, ખૂબ સુંદર જ આપણે વિચારીએ, હું છું, જેને હું કહું છું એ હું છું કારણ કે આત્મા છે. હું છું કારણ કે આત્મા છે. એટલે છેપણું અથવા તો સતપણું, સતપણું શબ્દ ન વપરાય, હું સત સ્વરૂપ છું. છે જે સત સ્વરૂપ છું અથવા તો એ સત સ્વરૂપ એટલે આત્મા સ્વરૂપ છે, એના કારણે હું છું. મારામાં સતત્વ એમ કહીએ તો એ કોના લીધે છે? આત્માના લીધે છે. હું ચેતન છું, એ ચેતનતા ક્યાંથી આવી? આત્મામાંથી આવી. અને બસ અટું રાખીએ વધારે સારું. હું સત સ્વરૂપ છું, ચેતન સ્વરૂપ છું, આનંદમય. એટલે કે આનંદ માટે આપણે વિવાદ થાય, પણ આ બે વસ્તુ માટે તો વિવાદ થતો નથી. એટલે કે હું સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદમય, પણ પ્રિયતો માટે કોઈ વિવાદ નથી. હું સૌ હું પરમ પ્રેમાસ્પદ છું, પ્રિય છું. હું પ્રિય છું, હું ચેતન છું, હું
છું આ બધું ક્યાંથી આવે છે? આત્મામાંથી આવે છે. એટલે કે ખરેખર અહમ જેને કહીએ છીએ એનું સાર તત્વ કોણ છે? આત્મા. એટલે કે હું જેને કહું છું એ અહમ, જેને અહમ કહું છું, અહંકાર કહું છું, એ અહંકારનું સાર તત્વ છે એ આત્મા છે. એટલે અહંકારનો આત્મા પર અધ્યારોપ કર્યો છે. ખરેખર જોવા જઈએ તો અહંકારનો, અહંકાર છે એનો આત્મા પર અધ્યારોપ થયો છે. અને અહંકારને હું માનું છું, પણ ખરેખર તો જે છે આત્મા જ છે. એટલે આત્મા કેવું છે? સૂક્ષ્મ. એટલે અંદરના સંદર્ભમાં આપણે ચર્ચા કરતા હતા. એટલે કે અંદર એને કહેવાય કે જે સૂક્ષ્મ હોય, જે નિયામક હોય. આ એક નિયમ છે. તમે જો જે સૂક્ષ્મ છે, જે નિયામક છે, એને આત્મા કહેવામાં આવે. એ રીતે જોઈએ તો જે સૂક્ષ્મ છે, નિયામક છે, એને આપણે આત્મા કહીએ. અને બીજું છે એ અંદર છે, આત્મા અંદર છે. હવે જોઈએ તો આ જગતની દ્રષ્ટિએ આ જે જગત દેખાય છે એની, એનું નિયામક પણ છે ઇન્દ્રિયો. જો ઇન્દ્રિયો જગતને જોવે તો જગતની સ્થિતિ છે. આ જે સ્થૂળ જગત છે એના માટે ઇન્દ્રિયો, સ્થૂળ જગત કરતાં ઇન્દ્રિયો અંદર છે, કારણ કે સૂક્ષ્મ છે અને નિયામક છે. આ ઇન્દ્રિયો પણ જગતના પદાર્થને પ્રકાશિત ક્યારે કરી શકે? જો એની પાછળ મન હોય તો. એટલે મન ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ છે, એનો પ્રેરક છે, એટલે એ અંદર છે. આ પ્રક્રિયા આપણે ભગવદ્ ગીતામાં પણ જોઈ છે. હવે મનથી પણ સૂક્ષ્મ કોણ છે? બુદ્ધિ. કારણ કે મનમાં ઉઠતા સંકલ્પો ક્યારે, સંકલ્પ કયા પ્રકારનો ઉઠે? મારી બુદ્ધિમાં થયેલા નિર્ણયને આધારે. બરાબર, બુદ્ધિ એનું નિયામક છે, એટલા માટે બુદ્ધિ સૂક્ષ્મ છે. એટલે મનથી અંદર કોણ છે? બુદ્ધિ. અને બુદ્ધિથી અંદર કોણ છે? તો કે કોણ છે બુદ્ધિનો પ્રેરક? કોણ છે? બુદ્ધિને, બુદ્ધિ જે પ્રકારની વિચાર કરી શકે છે, શક્તિ આપનાર કોણ છે? આત્મા. કારણ કે આત્મા બુદ્ધિને સત્તા હોવા પણ એને બુદ્ધિને આ જગતના પદાર્થને પ્રકાશવા પણ એ કોણ આપે છે? આત્મા. પણ આત્માને કોણ આપે છે? બીજો આત્મા. કારણ કે કોક આપતો જ હોય એટલે એની અંદર કોણ છે? આત્માની અંદર બીજો આત્મા છે, જે એને હોવાપણોને પ્રકાશ આપે. તો એને કોણ આપે છે? તો કે બીજો. તો ક્યાં અંધ આવે? આવીને એટલે અનવસ્થા દોષ કહેવાય છે શાસ્ત્રોની ભાષામાં. એટલે ખરેખર તો આત્મા કેવો છે? એને કોઈને પ્રકાશવાની, એને કોઈ બુદ્ધિને પ્રકાશવાની શક્તિ એ આપે છે. એના માટે એક દ્રષ્ટાંત આપશે તમને વધારે સ્પષ્ટ થશે. પણ અત્યારે ભણી ગયા છે એટલે ફટફટ બોલી નાખ્યું કે મનનો પ્રકાશક, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિને કોણ સત્તા આપે છે? આત્મા. બરાબર. પણ જરાક પ્રક્રિયા જોઈશું તો તમને વધારે સ્પષ્ટ થશે. પણ એ આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. આત્માના હોવા માટે બીજાને, આત્માને બીજા પર આધાર રાખવો પડતો નથી. એટલે આત્મા જ આ બુદ્ધિને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એ બુદ્ધિ મનને કરે છે અને મન ઇન્દ્રિયોને કરે છે અને એ બધા જગતને કરે છે. એના માટે બીજી પ્રક્રિયા જોઈએ ને તો આપણે ખ્યાલ આવશે. એટલે પહેલાં તો આપણે અંદરની વાત કરતા તે પૂરી કરીએ. ચાલો પ્રક્રિયા કેવી રીતે એકબીજાને ચેતનવંતા કરે છે જોઈશું પછી. પણ હવે એટલું જ જોઈએ તો સૌથી અંદર કોણ છે? આત્મા. એ આત્મા જ આ બધાનું સાક્ષી છે. આ બધાને બુદ્ધિ, મન, બધાને સત્તાને સ્મૃતિ પ્રદાન કરે છે. એટલે શું થયું? સર્વનું અધિષ્ઠાન છે. બરાબર. એટલે આ રીતે એ અંદર છે. પછી તરત જ સ્મૃતિ કહે છે ના, એ અંદર નથી. અંદર કેવી રીતે છે? કે બધાને સત્તા સ્તુતિ પ્રદાન કરે છે, એટલા માટે એને આત્મા, એને અંદર કહેવામાં છે. સૂક્ષ્મ છે એટલા માટે એને અંદર કહેવામાં છે. આત્મા બધાને સત્તા સ્તુતિ પ્રદાન કરે છે અને સૂક્ષ્મ છે, જે સૂક્ષ્મ હોય એને અંદર કહે છે, માટે આત્માને અંદર કહે છે. પણ એ આત્મા કેવો છે? સર્વનું સાક્ષી, સર્વને સત્તા સ્તુતિ પ્રદાન કરનાર છે. અંદર કહ્યું તરત સ્તુતિ ગુના તદુ તદ આપણે તત્ સર્વસ્ય બાહ્યતઃ. એ બધા એથી પાછું બહાર છે. તો બહાર છે કેવી રીતે? બહાર પણ શબ્દ સમજવા જેવો છે. એના માટે સુંદર છે કે બહાર કેવી રીતે કહેવાય? બહાર એટલે જેમ જ્યાં સુધી
હું દોરડાને સર્પ માનું છું ત્યાં સુધી દોરડું ક્યાં છે? બહાર છે. કારણ કે ક્યાંક છે, બહાર એટલે ક્યાંક છે. દોરડું ક્યાંક છે, ક્યાં છે મને ખબર નથી, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દોરડું છે એ બહાર છે, ક્યાંક છે, મારાથી જુદું છે, ત્યાં છે. એવી રીતે જ્યાં સુધી અહંકારને આત્મા માનું એટલે અહંકાર અપૂર્ણ છે અને પૂર્ણતા મારાથી ક્યાંક બહાર છે, એ દ્રષ્ટિએ એને બહાર કહેવામાં આવે છે. બહાર છે, મારાથી દૂર છે, અગોચર છે. ક્યાંક અગોચર પ્રદેશમાં આત્મા છે, પરમાત્મા. કારણ કે એને અજ્ઞાનના કારણે એને આપણે અહંકારને જ આત્મામાં લીધો છે, માટે બહાર છે. એટલે બહાર એ પણ મારી કલ્પના છે, એ અધ્યારોપ છે. અને એ ક્યારે દૂર થાય? જ્યારે મને અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે. બીજી દ્રષ્ટિએ બહારને જોઈએ. આ એક દ્રષ્ટિ આપણે બહારને જોયું. બીજી દ્રષ્ટિ આપણે બહારને જોઈએ તો આત્માને બહાર એટલે કહેવામાં આવે છે કે સર્વનું આપણે કહ્યું આત્મા અંદર છે એ સર્વનું સ્વરૂપ છે. બરાબર, આત્મા અંદર છે એ સર્વનું સ્વરૂપ છે. ત્યારે તરત જ એમ થાય કે જો એ અંદર છે તો આ જે કંઈ કરી રહ્યો છે કોણ કર્યો છે? આત્મા. આ જે કંઈ ભોગવી રહ્યો છે કોણ ભોગવી રહ્યો છે? આત્મા. એટલે આત્મા કરતા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી છે. આપણે સરળતાથી નહીં શબ્દ બોલી દીધો છે, સરસ. હવે એના પર વધારે ચિંતન કરજો. સરસ જવાબ આપ્યો, ચિંતન આપણે કરીશું. પણ સામાન્ય રીતે આપણે માની લઈએ છીએ કે આત્મા અંદર છે એટલે કે જે કરી રહ્યો છે એ હું છું, એ કરતા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી છે, દ્રશ્ય છે, કે એટલા એ દ્રષ્ટિકોણ છે આત્મા બહાર છે. પણ ખરેખર શું છે? ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ સ તસ્ય કર્તારમાં વિધિ કર્તારમાં અવ્યયમ. ભગવાન પોતે જ કહે છે ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ સ તસ્ય કર્તારમાં વિધિ કર્તારમ અવ્યયમ. એટલે જ્યારે આપણે આત્માને કર્તા માનીએ છીએ ત્યારે પણ ભગવાન કહે છે તસ્ય કર્તારમાં વિધિ કર્તારમ અવ્યયમ. ખરેખર આ બધું કરી રહ્યો છું પણ છતાં ખરેખર હું કંઈ કરતો નથી. કારણ કે કોઈ ક્રિયા થઈ રહી છે, કંઈક થઈ રહ્યું છે, અને એ થઈ રહ્યું છે એના પર આપણે આરોપ માં કે હું કરી રહ્યો છું, આ બધું મારે જ કરવાનું છે. તમે વિચાર કરો, આપણે મોટે ભાગે થાય છે આ વ્યક્તિ તો કશું કરતી જ નથી, મારે જ બધું કરવું પડે છે. એટલે આપણે કહીએ છીએ હું કરી રહ્યો છું, મારે બધું કરવું પડે છે. પણ ખરેખર એ કોણ કરી રહ્યું છે? તો કે ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યું છે અને કોણ માને છે? હું કરતા છું. કારણ કે આત્મા અંદર છે એટલે જે થઈ રહ્યું છે એની સાથે તાદાત્મ્ય લઈને તદાકાર થઈને કે હું કરું છું, આ મારે કરવાનું, મારે જ કરવું પડે છે, બીજા કોઈ કરતું નથી. કદાચ અહીંયા થતું હશે, મને ખબર નથી, નહીં થતું હોય. કારણ કે આટલું સત્સંગ કરતા હોય તો ખબર છે કે હું કંઈ કરતો નથી, થઈ રહ્યું છે મારી સંદિગ્ધીમાં. પણ જો જ્ઞાન ન હોય કે આ મર્યાદા છે એને હું મારા પર ઠોકી બેસાડું, એટલે મર્યાદાની દ્રષ્ટિ આત્મા કહે છે બહાર છે. ખરેખર જેને આપણે કરતા માનીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ આપણે આત્મા ક્યાંક બહાર છે. કારણ કે કરતા, ભોગતા, સુખી, દુઃખી એટલે એવું છે, એટલા માટે એને દૂર કરવા માટે ક્યાંક પ્રયત્ન કરવું એટલે આત્મા કહી ગયો બહાર. બરાબર, એટલે બે રીતે ત્યારે આપણે આત્માને બહાર જોયો. બીજી એક દ્રષ્ટિ લઈ લઈએ થોડીક, પાંચ મિનિટ વધારે. એટલે ખરેખર પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો કીધું ને ભગવાન કે છું કરતા પણ નથી, તસે કરતા અનુભવીમાં વિધિ અકર્તારો અભ્યાસ. જ્યારે એને કરતા માનવામાં આવે છે ત્યારે પણ કયો છે? એ કરતા નથી. જ્યારે દોરડાને સર્પ માનવામાં આવે છે ત્યારે પણ દોરડું સર્પ નથી. એ રીતે આત્મા જ્યારે કરતા, ભોગતા, સુખી, દુઃખી માનવામાં આવે છે ત્યારે એના સ્વરૂપથી પારમાર્થિક દ્રષ્ટિએ જેમ દોરડાના સ્વરૂપથી દોરડું ક્યારે સર્પ છે જ નહીં એમ આત્મા ક્યારે કરતા નથી. ભૂલે ને બધાને કરતા માને અને કે જો હું કરી રહ્યો છું, મારે અટું કરવાનું વગેરે, એ અજ્ઞાનને લીધે બોલાય છે. પણ ખરેખર પોતે અલિપ્ત છે, અસંગ છે, એના અધિષ્ઠાન છે આ બધાનું. એ રીતે જોયું. હવે બીજું એક દ્રષ્ટિથી જોઈએ અંદર અને બહાર એ ખરેખર શું છે.
ઉપાધિની દ્રષ્ટિએ છે, જેમાં હમણાં જ બે મિનિટ પર આપણે જોયું કે અંદર અને આ બહાર જે દેખાય છે એ ઉપાધિની દ્રષ્ટિએ છે. જેમ કહીએ કે ઘટાકાશ અંદર છે અને મહાકાશ બહાર છે, અંદર અને બહાર જે સ્થિતિ કહે છે એ કોની દ્રષ્ટિએ કહે છે? ઉપાધિની દ્રષ્ટિએ કહે છે. આ ઘટાકાશ અંદર છે અને મહાકાશ બહાર છે. ખરેખર તો આ ઘટાકાશ પણ નથી, આ ખરેખર આ ઘટાકાશ કેમ કહે છે કે એની આ બહારની દિવાલ આકારના લીધે આપણે એને ઘટાકાશ કહે છે, પણ ખરેખર તો આ ઘડો છે કે આકાશમાં છે. એમ હું જ્યારે એમ કહું છું હું આ કરું છું આ કરું છું વગેરે એ દેહની દ્રષ્ટિએ કહીએ છીએ, ઉપાધિની દ્રષ્ટિએ કહીએ છીએ, પણ ખરેખર આ ઉપાધિ પણ ક્યાં છે? એ ચૈતન્યમાં છે. ચૈતન્ય, હું ચેતન છું એમ કહે છે, હું ચેતન છું. આ હું ચેતન છું એટલે બુદ્ધિ ચેતન છે અને તે મન, એના લીધે ઇન્દ્રિયો અને એના લીધે શરીર. પણ એ ખરેખર ચેતનતા ક્યાંને લીધે? જે આત્મા જે ચેતન સ્વરૂપ છે એના લીધે આપણી ચેતનતા પ્રાપ્ત કરી હોવા છતાં પણ એ ચેતનમાં જ બધી ચેતનતા પ્રાપ્ત કરી છે, એટલું જ નહીં પણ શરીર પણ ચેતનમાં જ હોવા છતાં પોતાને ચેતન માને છે. ત્યારે કહે છે ચૈતન્યથી હું બહાર છું, આત્માથી હું બહાર છું, ઉપાધિની દ્રષ્ટિએ એ બહાર છે. હવે જ્યારે આટલી વાત કરી થઈ જ રહી છે ત્યારે હમણાં આપણે વાત કરી હતી કે ચેતનતા કેવી રીતે પ્રાપ્ત થાય છે, એના માટે બીજું દ્રષ્ટાંત આપીએ. તો આત્માની ચેતનતા આ બુદ્ધિ મન વગેરે કેવી રીતે પ્રાપ્ત કરે છે એના માટે દ્રષ્ટાંત જોઈએ. આપણે અહીંયા ગુજરાતમાં તો ખાસ મુશ્કેલી નથી, કદાચ ધીમે ધીમે અમદાવાદ વગેરેમાં પડી શકે, પણ અમુક બહુ મોટા સિટી છે, દેહ શહેરો છે, એમાં મને અમારા એક અમે લોકો સાથે આશ્રમમાં ભણતા હતા ત્યારે એક બેન હતા, એ વાત કરતા હતા કે હું મદ્રાસમાં રહું છું, પણ મદ્રાસમાં એ કોઈ સ્વામીજી પાસે ભણવું હતું એટલે ત્યાં આશ્રમમાં તો કયું આશ્રમ સ્વામીજીનો હતો નહીં, જેમ આપણે ત્યાં પણ એવી કોઈ સગવડતા નથી, એટલે પછી એને બહાર લેવું પડે. એટલે બહાર એક મકાન લીધેલું, તો હવે પૈસા તો કેટલા હોય એમની પાસે, એટલે એમ જે મકાન લીધેલું એમાં કોઈ પ્રકાશ આવે નહીં, અંધારું છે. એટલે પછી શું કરે કે સ્વામીજી અમે શું કરીએ, અરીસો મૂકીએ, એટલે સૂર્યનો પ્રકાશ અરીસામાં આવે અને અરીસા પર જે પ્રકાશ પડે એ રૂમમાં આવે, એટલે રૂમમાં પ્રકાશ હોય, બરાબર. એટલે અરીસા, કારણ કે અરીસો કેવી છે, એવી સપાટી છે કે જ્યાં સૂર્યનો પ્રતિબિંબ પડે અને એ પ્રતિબિંબનો પ્રકાશ રૂમમાં આવે, એમ આપણું અંતઃકરણ છે, મન બુદ્ધિને જેને કહીએ છીએ એ અંતઃકરણ સૂક્ષ્મ તત્વનું, સૂક્ષ્મ સત્વ તત્વનું બનેલું છે. એટલે સત્વગુણા લીધે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ મળે પાત્માનું, અને એ ચેતનતા આ મન બુદ્ધિમાંથી મનમાં આવે, મનમાંથી ઇન્દ્રિયોમાં આવે, અને એ તે શરીર પણ ચેતન બનતું બને. પણ ખરેખર ચેતનતા કોની છે? એની નથી, એ તો ઊંચીની છે, પણ છતાં માની લઈ છે કે હું ચેતન છું અને એના કારણે આ ભાર લાગે છે. પણ ખરેખર તત દૂરે તત અંતિકે, એ દૂર પણ છે, અંદર પણ છે, એ બહાર પણ છે, એ અંદર પણ છે. આની વિશેષ આપણે વાત થોડીક વાર પછી મળીએ ત્યારે કરીએ છીએ, બરાબર. અહીંયા ઠીક ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદા વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.